आदमी पार्टी ना प्रदेश मंत्री की उपस्थिति में जिला ना 20 आगेवानों ए अपनो खेस धारण कर्यो हतो। बाद सेल्फ फाइनेंस कॉलेज ने फी वसूली सामे बहुमाळी भवन खाते डीओ कचेरी ने आवेदन पत्र पाठवी जरूरी पगला भरवानी मांग करी हती। आम आदमी पार्टी ना प्रदेश मंत्री राजभा झाला भावनगर पधार्या हता त्यारे शहर प्रमुख हरदेवसिंह जाडेजा नी आगेवानी हेठळ भाजपा ने कांग्रेस थी नाराज एवा आगेवान डॉक्टर महेशभाई लाडवा, मुकेशभाई जानी, जेठाभाई खमण, भद्रेशभाई रमणा, अजयभाई तेमज कांग्रेस अग्रणी प्रभातभाई पंडिया, भाजप बक्षी पंच मोर्चाना वोर्ड नंबर 11 ना महामंत्री सहितना 20 થી વધુ કાર્યકર્તાઓ પ્રદેશ મંત્રી રાજભા ઝાલાને આવકારી તેમને ખેસ પહેરાવ્યો હતો। બાદ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ દ્વારા બેફામ રીતે ફી વસૂલાત થતી હોવાના પ્રશ્ને બહુમાળી ભવન ખાતે આવેદન પત્ર પાઠવી આ વસૂલાતનો વિરોધ કર્યો। રાજભા ઝાલા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી પ્રભારી દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોન આજ રોજ ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટીના સંગઠન વિસ્તાર અનુસંધાને કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ થી પ્રેરાઈને ભાવનગર શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો ભાઈ શ્રી મુકેશભાઈ અને મહેશભાઈની આગેવાની નીચે અનેક આગેવાનો જોડાણા અને આજે અહીંયા ડીઓ કચેરી ખાતે અહીં ભાવનગર આવતા મારા ધ્યાનમાં આવ્યું કે અહીંના શાળા સંચાલક મંડળે એક પરિપત્ર બહાર પાડ્યો છે શાળા સંચાલકોને। એમાં જોયું મેં કે કોઈ પણ વાલીને લિવિંગ સર્ટી કઢાવવું હોય તો એની ફી ન તમામ ફી પૂર્ણ કરી દે ભરી દે પછી જ લિવિંગ સર્ટી આપવું એવો પરિપત્ર છે। એટલે આજે અમે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર ડીઓ સાહેબને મળીને રજૂઆત કરવાના છીએ, સ્પષ્ટતા માંગવાના છીએ કે ભાઈ આવું થઈ શકે। હું માનું છું ત્યાં સુધી ન થઈ શકે, પરંતુ અત્યારની જે કહેવાય કે શિક્ષણ માફિયાઓ સરકાર સાથેની જે સાંઠગાંઠ છે અને તમામ રીતે વાલીઓને લૂંટી રહ્યા છે, ક્યાંય શિક્ષણ નથી આપ્યું, શાળાઓ નથી ખુલી, છતાં પણ ફી ઉઘરાવે છે, તો આ બાબતે અમે ડીઓને રજૂઆત કરવાના છીએ અને ડીઓને કહેવાના છીએ કે તમે અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી છો, આ લોકો ઉપર કંટ્રોલ કરો અને તમે એમને આદેશ આપો અને તમે એક એવી જાહેરાત કરો કે કોઈ પણ વાલીને જો એલસી જોતું હોય તો ફી વાકે ના આપે તો એના માટે તમે કડક પગલાં લ્યો એવી અમે રજૂઆત કરવાની છીએ। રજૂઆત પણ આજે અમે ડીઓ શ્રીને કરશું।